ગનફળ એટલે કે કદ અને ક્ષમતા અહીં વિદ્યાર્થીને પ્રશ્ન થયો ગનફળ અને ક્ષમતામાં શું તફાવત હોય તો સમજીએ કોઈ વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને ઘનફળ એટલે કદ અંગ્રેજીમાં તેને વોલ્યુમ કહેવાય છે અને કોઈ વાસણમાં ભરી શકાતી વસ્તુની માત્રાને તે વાસણની ક્ષમતા એટલે અંગ્રેજીમાં તેને કેપેસિટી કહેવાય છે તો ઘનફળ અને ક્ષમતા આ બંનેનું માપન કરીએ અહીં આપણી પાસે એક લમઘન છે હવે આ લમઘનમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ મેળવીએ અહીં આપણે જોઈ શકીએ છીએ કે લંબાઈ સોળ સેન્ટીમીટર થાય છે પોળાઇ માપીએ તો આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય છે અને ઊંચાઈ માપીએ તો છ સેન્ટીમીટર થાય છે તો હવે આ લમગણના ઘનફળની ગણતરી કરીએ અહીં આપણે જોયું લમગણની લંબાઈ સોળ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પહોળાઈ આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને ઊંચાઈ છ સેન્ટીમીટર છે એટલે કે લમઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ અહીં આધાર તરીકે લંબચોરસ લઈએ એટલે એલ ગુણ્યા બી ગુણ્યા એચ તો લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ એટલે કે સોળ પોઈન્ટ પાંચ ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે કે ગણતરી કરતા આઠસો ને એકતાલીસ પોઈન્ટ પાંચ સેમી લમગનનું ઘનફળ મળે હવે આપણે નળાકાર પાત્રમાં કેટલું પ્રવાહી સમાય તેની ક્ષમતા નક્કી કરીએ અહીં આપણી પાસે એક નળાકાર બીકર છે આ નળાકાર બીકરમાં તમે જોઈ શકો છો કે જે તળિયાનો ભાગ છે એ વર્તુળ છે તો આ વર્તુળ આકાર સપાટી માટે આપણે તેની ત્રિજ્યા માપીએ તો તમે જોઈ શકો છો કે અહીં કેન્દ્રથી ધાર સુધીનું અંતર એટલે કે ત્રીજાનું માપ ચાર સેન્ટીમીટર છે અને આ નળાકારની ઊંચાઈ જો આપણે માપીએ તો આપણને બાર સેન્ટીમીટર દેખાય છે હવે આ નળાકાર પાત્રમાં હું પાણી ભરું છું અને આપણે જોઈએ કે આ નળાકાર પાત્રમાં કેટલું પાણી સમાઈ શકે આ નળાકાર પાત્ર કેટલું પાણી ભરી શકે એની ક્ષમતા આપણે ગણતરી દ્વારા જોઈએ અહીં નળાકારની ઊંચાઈ બાર સેન્ટીમીટર નળાકારની ત્રિજ્યા ચાર સેન્ટીમીટર એટલે વર્તુળ આકાર સપાટીનું ક્ષેત્રફળ પાય આરનો વર્ગ બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે કે પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ચોરસ સેમી થાય એટલે નળાકારનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે આધારનું ક્ષેત્રફળ એટલે વર્તુળ આકાર સપાટીનું ક્ષેત્રફળ આપણે જોયું કે પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ચોરસ સેમી છે અને ઊંચાઈ બાર સેમી છે એટલે બંનેનો આપણે ગુણાકાર કરીએ અને ગણતરી કરીને ચકાસીએ તો ખ્યાલ આવે કે છસો ને ત્રણ પોઈન્ટ તેતાલીસ ગન સેમી થાય આમ નળાકારનું ઘનફળ છસો ને ત્રણ પોઈન્ટ તેતાલીસ ઘનસે સમાવવાની ક્ષમતા એક મિલી લીટર હોય તો અહીં આપણી પાસે જે નળાકાર છે એમાં પાણી સમાવવાની ક્ષમતા છસો ત્રણ પોઈન્ટ તેતાલીસ એટલે આશરે છસો ત્રણ મિલી થાય આમ નડાકાર બીકરમાં પાણી સમાવવાની ક્ષમતા છસો ત્રણ મિલીલીટર છે